મારા જેથી શોક માયા હવે એવા મંડા અન મારી માંડેલા મંડાણની દે પણ જાગી એ દીધો તો મારી એક દી તેમને જોગ માયા જબા એવી વહમે કરી જાન બાઈ વાર એવી વહમે કરી તે વાર આ ભાવનગર જિલ્લાનું એક નાનું એવું ગામડું ભાવનગર જિલ્લાનું એક નાનકડું એવું ગામડું વલભીપુર તાલુકાનું પછે ગામ કરી અને એક નાનું એવું પંખીના માળા જેવું ગામ છે ગામને મલપા એમ કહેવાય. નાનો એવો એ જી નાનકડો એવો એક ચારણનો નેહ પડેલો ભાઈ ઈવડાઈ માલપા આપા મેઘાનંદ ચારણ ના ઘરે આપા મેઘાનંદ ચારણ ના ઘરે એક દીકરીનો જન્મ થયો હોય જીતી જગદંબા આઈ પોતે જોગમાયા માં જાનબાઈ નો અવતાર હતો ભાઈ. મારી આઈ જાનબાઈ નો જન્મ થઈ જાય પણ એવું બન્યું કે ભાઈ જગદંબા આઈ જાનબાઈ નો જન્મ થતા અને પોતાની જનતા માં આ લોક છોડી અને પરલોક ની માલપા સીધાવી ગયા. આવો પોતાનો જન્મ થયો અને માતાજી પોતાના માં આ લોક છોડી અને પરલોક માં આત્મ રાજા યોગ્યો છો ભાઈ. પણ મારી જાનબાઈ માં જાનબાઈ માં નાનકડા એવા દીકરી કુંઠી બહેન નું દૂધ લઈ અને એમ કહેવાય છે કે રૂના પોલ ની માલિકા દૂધ લઈ અને દૂધ પાય અને પૂંબડું 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 રૂ માને મોઢામાં મૂકે એ દૂધ પી અને કુખવા કરે છો ભાઈ. રેઠ અટક ના ચારણું ના નેહડામાં એ મારી જોગ માયા જોગણી નો અવતાર થયો દાડે દિવસે જેમ ખુદ નારાયણ ની કળા વધે એમ મારી આઈ વધવા માંડ્યા. સમય જાય સમય જાતા 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 મારી જોગ માયા એની એને મોટા થયા એટલે હાડા ત્રણ પાડાની નાચ ચારની જ્ઞાતિ ખોળક ગ્રહણ આઈ થયા હો ભાઈ. ખોળવર નાગને
ગ્રહની ઉંમર થઈ એટલે હાડા ત્રણ પાડાની ચારની જ્ઞાતિ આ જગદંબા માં ભગવતીના જે જેની નાદ સનભાઈ આપણને ના માંગા લઈને આવવા માંડ્યા. આઈ જાનબાઈ નું માંગુ લઈને આવે જે જેની નાદ ખોળ વરહના થયા છે અને આઈ જાનબાઈ નું માંગું લઈને આવે. આપો મેઘાન આપા મેઘાન ચારણ ના નિહાળા ની માલિબા એમ કહેવાય કે આ જગદંબા આ જાનબાઈ ના માર્ગ આવવા માંડ્યા એટલે આપો મેઘાણ કોઈને ના ન પડે જે આવે એનું શ્રીફળ અને સુંદડી લેન જ્યાં જગદંબા ની માથે સુંદડી ઉઢાડે ઈવડી સુંદડી બળી જાય હડા તેની પાડાની નાચમાં જાહેરાત થઈ ગયું કે ભાઈ આપા મેઘાણા ના ચારણ ના ઘેરે એક દીકરીનો જન્મ થયો છે. આપણે એનું સુંદડી અને શરીફળ જ્યાં માગવું લઈને જાય ત્યાં સુંદડી બળી જાય છે. વાતું કરતા વાર લાગે એ વાતું કરતા બાપા વાર કેવી લાગે ઘણા ઘણા ચાલની જ્ઞાતી માગા લઈ 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 અને આવવા માંડ્યા પણ કોઈ ચારણ ની ચૂંદડી જેને માથે ચડે નહીં. એવી ઘટના બની ગઢડા તાલુકાનું ગામ ઇંગોરાળા કરીને એક નાનકડું એવું પંખીના માળા જેવડું ગામ છે ને એ ગામના પાદરમાં ગામથી આથમણે પાદર એક મોટો જબરો ડુંગરો છે ને ડુંગરાનું નામ ડેર ડુંગર છે ડેર ડુંગર જેને બોલાય અમારે ઈવડાઈ ડેર ડુંગર ની માથે જેદી એક નાનું એવું ચારણ નું નેહડું પડેલું અને ઈ ચારણ પણ બહુ મહાન ભગવતી નો ભગત કહેવાય જેને નિમાધારી કહેવાય જગદંબા ના જાપ જપે એના કુળદેવી માતાજી આશાવરી મોમાય હતી હોવાય માતાજી મોમાઈ નું બળપણ થી ભજન કરે બળપણ થી ભજન કરે પોતાની કુળદેવી મહામહામાઈ નું ભજન કરે છે એમ થતા થતા ઈંગોરાળાના કાઠી દરબારીએ એમ થયું કે ભાઈ મારે કાને એવો અવાજ છે કે એક ચારણમાં દીકરીનો જન્મ થયો છે પશ્ચિમ ગામની માલિકા કે કોઈ ચારણ ની જાને દીકરાનું માંગું લઈને સુંદડી લઈને જાય તી સુંદડી બળી જાય છે તો આ આપણો ચરણ આપો કાથડ છે ને એનું માગું લઈને આપણે લાવો જાય હાલો ભલી આપણા ગઢવી છે આપણા ચરણ છે અને આપણા ગામના પાદરમાં આ દરબારું ડાયરો હાંઢિયાન ઘોડા લઈને જાય હાંઢિયાન ઘોડા લઈ અને એમ કહેવાય છે કે ઇંગોરાળા થી ડેરડા ડુંગર ની માથે જયારે આવ્યા આપો કથાડ લાંગાવદરા જેની અટક લાંગાવદરા ભગવતી ભજન કરે છે આઈ મોમાઈ નું આપો કથડ એટલે
કદી તમારું ડાયરી એટલે કીધું કે આપા કથાડ તું તો અમારો ચારણ સભાઈ અને આજ તારું માગું લઈ અને અમારે આજ પશ્ય ગામ આપા મેઘાનંદ ના ઘરે જવું છે. કેસે કે ના એક દીકરી નો જન્મ થયો છે, એક દીકરી છે, પણ એવી અમે અવાજ હોય સાંભળ્યો છે કે ભાઈ કોઈની સુંદરી નથી રહેતી હો, પણ કદાચ તારી જગદંબા આઈ મોમાઈ ની મેર થાય અને જો માં ભગવતી દયાળુ દયા કરતી હોય તે દી આપો કથા કથડે માં મોમાઈને એટલું પૂછ્યું, હે માં મારી કુળ દેવી આશાવરી મોમાઈ આ સુંદરી અને આ શ્રીફળ જે જાય છે એ મારા નામનું નહીં, એ તારા મોમાઈ ના નામનું જાય છે મારી, અને કદાચ એ સુંદરી અને શ્રીફળ લઈને જાય ને જો કદાચ એ સુંદરી એ દીકરીની માથે જો ન દે અને સુંદરી બળી જાય તો માં તારી આગળ મારું મરતું ઉભા કરું, માં મામા તારી આગળ મરી જાઉં, માં હું જગત માં મોઢું નહીં દેખાડી શકું, માં એ કાઠી દરબારું ભાવનગર જિલ્લાનું ગામ, ઈ વલભીપુર તાલુકાનું ગામ, ઈ પશ્ચિમ ગામ માં આવ્યા હો ભાઈ, ઈ આવ્યા નિહની માલિકા આવ્યા છે અને એ મારી જગદંબા જોગ માયા એના રૂપનું કોઈ વર્ણન ન થાય ભાઈ, આવી દરબારુ ડાયરો ઉષ્મા મીંડાક ભાઈ આપા મેઘાનંદ ચારણ નો નિહળો કયો અને આપા મેઘાનંદ ચારણ નું સાંપડું ક્યાં હામે રહ્યું એ ભાઈ, આવો બાપા આવો, ક્યાંથી આવો છો, કે ઇંગોરાળા કરીને ગામ છે, ગઢડા તાલુકાનું ગામ છે, ત્યાંથી અમે દરબારુ ડાયરો આજ અમારો આ ચારણ છે, એ ચારણ નું માગું લઈને તમારા ઘરે આવ્યા છીએ, મોંઘા મહેમાન થઈને આવ્યા છીએ ભાઈ, હે કે મહેમાન થઈને આવ્યા છીએ અને અમારે આપા કાથડ નું માગું લઈને તમારા દીકરી વેરે આવ્યા છીએ જાનભાઈ વેરે. ઓહો ધન ઘડી ધન ભાઈ આપો મેઘાણન તેથી એટલું બોલ્યા હે ભાઈ, આ દીકરીની માથે કોઈ હાડા ત્રણ પાડાની નાદ માંથી કોક ચારણો બાકી હશે ભાઈ, ઘણા ઘણા ચારણો આવી ગયા છે અને માતાજીની માથે જ્યાં ચુંદડી ઓઢાડે છે ને ભાઈ ત્યાં તો સુંદડી બળી જાય છે, સુંદરી રહેતી નથી ભાઈ, હે કે ચુંદડી રહેતી નથી, પણ એવું બન્યું ભાઈ અને માં જગદંબા ની મોકલેલી ચુંદડી હતી, આ તો આઈ મોમાઈ ની મોકલેલી હતી, હે ઈવડી સુંદડી બાપા બળી જે દીનો સુંદડી બળી રહી તારે ચારણી જ્ઞાતિ ને એમ થઈ ગયું ખરેખર આ ચુંદડી બળી તો નહીં ભાઈ, બધા ચારણો કહેતા સુંદડી બળી જાય છે પણ આપો
કાથડ કઈક વાઘશાળી સેવાય કે જેના નામની ચૂંદડી ઓઢાણી એ ચૂંદડી બળી નથી. તો એ દીકરી અને વરી સૂચ્યા એટલે તેથી આપા મેઘાનંદ ચારણ ને એટલું કીધું કે ભાઈ અમે જાડી જાન લઈને આવશું, તમે કયો તારે કેવડાવશો તારે હો ભાઈ. વાતું કરતા એ ભાઈ વાતું કરતા જે દીવાનું લાગે વાત કરતા વાર લાગી સમાની માલભાઈ અમે કહેવાય છે ભાઈ કે દરબારું ડાયરો જમી કારવી અને ઈ પશે ગામના પાદર માંથી નાનકડા એવા ચારણ ના નિહની માલપાથી ઘોડીઓની માથે જયારે શમન મંડાણા અને શમન મંડાતા એમ કહેવાય છે કે દરબારું ડાયરો હિલોળ કિલોળ કરતા વિયા આવે છે ભાઈ. ઇંગોરાવા ગામની માલપા જયારે આવ્યા અને આપો કાથળ ફંડો પડ્યા હતા ઇના આવી જી 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 આવી અને દરબારું ડાયરો ડેરડા ડુંગરે આવી અને આપા કાથળ ને એટલી વાત કરી કાથળ તારા નામની આ જગતમાં મહામોમાઈના નામની જે ચૂંદડી ને અહીંથી શરીફળ લઈને ગયા હતા એ શરીફળ અને સુંદડી બળ્યું નથી એ દીકરી તને વરી શકી ભાઈ. હવે તો આપણે મોંઘા મહેમાન થઈ અને પછે ગામના પાદરની માલપા ત્રાંબાળું ઢોલ વાગતા હોય અને તારી જબરી જાડી એવી જાન જોડી અને આ દેને હિંગોરાળાના દરબારુ ડાયરો આજ અમારા ચારણને લાડક વડે પરણાવા જવા છે. વાતું કરતા વાર લાગે એ જીજી વાતું કરતા વાર લાગે સમાની માલિપા આફો કાથડ બેહું સારે ખાઈ પીએ મોજ કરે અહીંયા આઈ જોગ માયા દાડે દિવસે દાડે દિવસે ખોળકવરાની ઉંમર થઈ છે અને મા જગદંબા એ ચારણના નેહડીની માલિપા એ પશ્ચે ગામના પાદરમાં જેની ધરતી ધ્રુજાવી નાખે ધમાક 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 વાતું કરતા વારું લાગે સમય દાતા વાર ન લાગે ભાઈ એવી ઘટના બની બની ઉમર લાઈક થયા એટલે તેથી એને યાદ આવ્યું કરે મારી માં મારી માં હતા એ મારો અવતાર થયો ત્યારથી આ લોક છોડી અને પરલોકમાં વ્યાગ્યા છે પણ તેથી આઈ જાનભાઈ એટલું બોલ્યાતા કે બીજું તો કઈ નથી બાપુ આજે કુંડી ભેંસ રહી ભેંસનું દૂધ પી અને હું મોટી થઈ છું મને એને ઉછેર આપ્યો છે મારી માં એની વાટે વ્યાઈ ગયા પણ અત્યારે તો મારી માં પણ એવી ઘટના બની ભાઈ કે ઈવડી ઈવડી કુંઠીન ભેંસને દે આંખે જાણે અંધાપો આવ્યો છે ભાઈ આંખે આંધળી બની પણ આઈ જાનભાઈ એને આત્માથી એવા વેગ થયા કરે માં મારી જનેતા
મને જન્મ દેનારી માં હું બાળોતિયાની બળેલ પેલી થાને ઠેરી લેતી હો. પણ બાળોતિયાની બળેલ માર થાને ઠરી નાય, એ મારા દિલમાં બળે કાળો દાવ, એ મારી મારી અગ્નિ ને કેમ ઓલાય. મારી માનું દૂધ તો મેં પીધું નથી, પણ કદાચ આજ કુંડી બહેન નું દૂધ પીધું છે અને મારો સમય આવી ગયો છે. હું કાલે મારી મારા ઘરે વહી જવાની છું. પણ આય જાનભાઈ એટલું બોલાતા ઘે મા, હું તને મૂકીને નહીં જાઉં. મેં તમારું દૂધ પીધું છે અને અત્યારે તમને આંખે અંધાપો આપ્યો છું. કોંઢી ભેંસને એટલું કીધું કે તમને આંખે અંધાપો આવ્યો છે. તમને મૂકી અને હું નહીં જાઉં. પણ એક પશુ જનાવર છે અબોલ કહેવામાં આવે છે, જેને વાસા નથી હો ભાઈ, પણ એની આંખની માલપાટી એમ કહેવાય છે કે ટપાક 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 આહુડાની ધારું જયારે પડવા માંડી. અને ઈ જાનભાઈ જોગ માયા જેને આંખે સુંદડી થી આહુડા લૂસી નાખે, માં સના રહી જાઓ, રોશો નહીં, કારણ કે મેં તમારું દૂધ ખાધું છે. દૂધ પી અને ઉછેરી ને મોટી મને તમે જીવત દાન આપ્યું છે. આયા મારી જોગ માયા આઈ જાનો ઉમર લાયક થયા પછી સરસા વિચારણા થવા માંડી કે હવે તો બેન ઉમર લાયક થઈ ગયા છે. દીકરી દીકરીને ઓળાવવાનો સમય થશે, જેના રૂડા રીતે લગ્ન આપણે કરવા પડશે. ચારની જ્ઞાતિમાં વાત થવા માંડી હો ભાઈ. ધોલ મંગલ ગીત ગવાર શું, જનયાન ના લીપાવે ઓસરિયું લીપાવે. ત્રબળા ઢોલ વગડાવશું, જના હિયાની માલપા ક્યાંય હરખ માતો નથી. સમય દાદા નજીક નો સમય આવ્યો. વાતું કરતા જી વાતું કરતા વાર લાગે ભાઈ, જન ઘડિયા લગન લખાણા એક જણા લગન લખાઈ ગયા ભાઈ. અને લગન એટલે કોઈ જેવી તેવી વાત નથી કે જના આંગણાની માલપા કોઈ હયામાં હરખ માય નહીં. અને તેથી માને યાદ આવ્યું, તેથી આઈ જાનભાઈ ને યાદ આવ્યું તો ઘરે રે માં મારી જનેતા માં નંબળે. એવા પ્રસંગ એને યાદ આવે, ઓ હો મારા લગ્ન લખાઈ ગયા છે પણ મારી જનેતા માં ની ગેરહાજરી છે, મારી માં નથી હોય. કદાચ આ જાન લે એટલું તે દી બોલાતા કે જો કદાચ માથે હાથ મૂકી દે ને માં. તોય જેના આત્માની અંદર શાંતિ થઈ જાય, દીકરીના આત્માની અંદર ઘણો ઘણો
શાંતિ અને ઘણા ઘણા વેગ પડ્યા હોય વેગ માત્ર બધાય હમાઈ જાય કે પોતાની માં માથે હાથ મૂકતા હો ભાઈ. વધુ કરતા વાર લાગી સમાની માલભાઈ એમ કહેવાય છે કે જેના ઘડિયા લગન અને આથી જાડેરી જાન જોડી અને ઈ ગેરડા ડુંગરે થી ઉંગોરાળાના દરબારું ડાયરો અને પશે ગામની માલિપા આવ્યા ઈ જાડી જાન જોડાઈ ગઈ છે ઈ સોરી ને મંગળ જેના શ્યાર રૂડી રીતે લગન કર્યા હો ભાઈ. સોરી ને મંગળ જેના ચાર ફરે બે પ્રેમ થી સોરી ને મંગળ ચાર ચાર ફેરા ફરી અને હરઘોડિયા જયારે લીલા માંડવા ઉભા ત્યારે પોતાનો બાપ કન્યાદાન દેવા આવ્યા ત્યારે એટલું કીધું માઈક બેટા માઈક માઈક મારી દીકરી જાનભાઈ માગી લે આપો મેખાણ એટલું બોલ્યા હતા અને તેથી એવું આપા મેઘાણંદે કીધું કે માગ બેટા આઈ જાનભાઈ માગી લે મારા દીકરી માગી લે બાપુ માગવાનું તો બીજું કઈ છે નહીં પણ માગવાનું એટલું છે કે જો મને કહેતા હો તો કરિયાવરની માલપા આ કુંઠી ભેંસ રહી મને આપી દો બાપુ બીજું કઈ જોતું નથી કે જેનું દૂધ ખાધું છે જેનો દૂધ પીને ઉછેર મને આપ્યો છે એને હું મૂકીને કેમ ભઈ જાઉં આઈ એની સેવા કોણ કરે એને આંખે બે આંખે અંધાપો છે એટલે મને કરિયાવરની માલપા કુંઠી ભેંસ દઈ દો બાપ આઈને જ્યારે વિદાય આપી આઈને જ્યારે વિદાય આપી એમ કહેવાય છે ભાઈ તારે એમ કહેવાય કે પોતાના ગાડાની પાછળ એ બહેન ને બાંધી દીધી છે અને જે ઈ જોગમાયા આઈ મોમાઈ ની મોકરેલી જે ચુંદડી જેને લોબડી જેને ભેળીયો કહેવાય ઈ ભેળીયો હતો ઈ લઈ અને આંખે જે આમ કરી આમ બે આંખે ફેરવો ને તા તો કુંટી આંધળી હતી અને માતાજી જોગમાયાએ મારી આઈએ દેખતી કરી દીધી ઓ ભાઈ વહો વાસ ભાઈ આવે પણ એવી ઘટના બની જગદંબાને પરચો નાથી પૂરવો હશે પેલો પરચો પૂર્યો એટલે આંધળી હતી એ કુંઠી બહેનને દેખતી કરી ઓ ભાઈ માતાજીના પરચાનો કોઈ પાર ન કહેવાય પછી બીજો પરચો કે ધીમે 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 જ્યાં આવે માતાજી જોગમાયા જે વેલડાની માલપા જે ગાડાની માલપા બેઠા છે ગાડા ખેડું ગાડું લઈને આવે એમાં એક બળદ બેહી ગયો થાકી ગયો ફરતા 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 અઘોર જંગલ ની માલપા જયારે આવ્યા ત્યારે ગાડા ખેડૂએ કીધું માં આ બળદ બેહી ગયો છે કે જા જે હમ મળે એને લાવીને જોડી દે પણ માતાજીને બીજો પરચો પૂરવો હશે એટલે કેસરી ડાલા મખી સિંહ હામો મળ્યો તા તો ધારા ધ્રુજવા મીડ્યા અવાય હો હો આને કેમ ડોઈ નાખવી પણ તેથી એમ કહેવાય છે કે માતાજી હેઠે ઉતરી અને એને ધોહરાની માલિપા લાવી અને ડોઈ નાખી અને પછી નાથી કેસરી સિંહ ને જોડી અને હાલી નીકળે આવ ભાઈ આદાય આદાય એમ કેસરી સિંહ ને લઈ ગાડું જોડી અને ડેરેલા ડુંગરે આવ્યા આવ ભાઈ ડેરેલા ડુંગરે આપો કાથળ આઈ મોમાઈ ને પગે લાગે ઓ ભાઈ મીંડોળ અને જેના મોઢ માં જગદંબાના પારે છોડી ખાઈ પીએ અને અહીંયા મોજ મજા જ્યાં કરે છે તેથી દરબારું ડાયરો એટલું બોલાતા આજ અમારા ચારણ ને આજ અમારા ગઢવી ને આવડવા ઈંગોરાળા જે છે ને એ આઈ જાનબાઈ ને એમને કાપડાની માલ પાડી દેશે દરબારું ડાયરો ઈંગોરાળું ગામ આઈ જાનબાઈ ને કાપડાની માલ પાડી દીધું
ખાઈ પીએ અને મોજ મજા કરે છે.